તો ફ્રેન્ડ્સ, જે આપણું લાસ્ટ ટાઈમનું ડિસ્કશન હતું તે પ્રમાણે હવે આપણે અહીંથી આગળ વધીશું. હવે આજના સેશન માટે આપણે જે ઉદ્દીપન આપણે જે લીધેલા હતા, એટલે કે કેટાલિસ્ટની જે આપણે ચર્ચા કરી હતી, તેની અંદર આપણે એવું વિચાર્યું હતું કે હોમોજીનસ અને હિટરોજીનસ એટલે કે સમાંગ અને વિસમાંગ હોય છે. હવે જે વિસમાંગ જે છે તેની અંદર આપણી પાસે ત્રણ થિયરી હતી, જૂની, મધ્યવર્તી નીપજવાળી અને આધુનિક, આવી ત્રણ થિયરી આપણી પાસે હતી. હવે આ ત્રણ થિયરીના કોન્સેપ્ટ શું કહે છે તેને આપણે ડિસ્કશન કરીશું. સપોઝ આપણે એવું કહીએ છે કે આપણે બધાને ઓલ્ડ થિયરી પ્રમાણે આપણે જઈએ છે, એટલે કે જૂની થિયરીને આપણે કોન્સેપ્ચ્યુલાઇઝ કરીએ છીએ, તો આપણને શું મળી શકે? તો જૂની થિયરી પ્રમાણે આપણને એવું કહે છે કે પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી એ આપણા આ જે વ્હાઇટ કલરના જે આપણા એક્ટિવ સાઇટ્સ વાળા જે અધિશોષકો છે, એટલે કે જે ઉત્સેજક છે, ઉદ્દીપક છે, તેની સાથે જોડાશે અને અધિશોષિત થઈ અને આપણને નીપજમાં રૂપાંતરિત થવાના છે, એવું કંઈક આપણને સમજાવતા. એટલે કે અધિશોષણ થવું જોઈએ તે જૂની થિયરીમાં હતું, અને એ અધિશોષણ થયા પછી જ તેમની વચ્ચે બંધ નિર્માણ થવાને કારણે આપણને શું મળતું હતું? તો કે નીપજમાં રૂપાંતરણ આપણને મળતું હતું અને આ નીપજ આપણને મળી ગઈ. આવું કંઈક વસ્તુ આપણે અહીંયા જોઈએ છે. એવી જ રીતના આપણી પાસે જે મધ્યવર્તી નીપજનો જે કોન્સેપ્ટ છે તેની અંદર પણ આપણને એવું જ કંઈક સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો જે આપણી પાસે આ જે નીપજનો જે કોન્સેપ્ટ છે તે કોન્સેપ્ટને આપણે જો આગળ વધારીએ તો મધ્યવર્તી નીપજની અંદર આપણે હવે શું કરીએ છીએ, આપણી બુકની અંદર આ ડાયાગ્રામ આપેલી છે જે આપણને શું બતાવે છે? તો કે એ આપણી પાસે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે જ્યારે ઉત્સેચક અને પ્રક્રિયક એ અને બી વચ્ચે પ્રક્રિયા થાય તો તે વખતે આપણને નીપજ અને ઉર્જા આપણને મળે છે. એવી રીતના મધ્યવર્તી જે નીપજ બનવાની જે ઘટના છે તેની જે થિયરી આપણી પાસે છે તેમાં શું કહે છે? તો કે પહેલામાં પહેલું જે આપણી પાસે અધિશોષક છે તેની સાથે આ જોડાશે, બે વચ્ચે આપણને બંધ તૂટશે અને ત્યાર પછી એ આપણને કંઈક અલગ પ્રક્રિયા કરશે. આ આપણને ઇન્ટરમિડિયેટ કોમ્પ્લેક્સનો મતલબ શું થાય? તો કે મધ્યવર્તી આપણને નીપજ અહીંયા મળી છે અને ત્યાર પછી આપણને પૂર્ણ નીપજ એટલે કે પ્રોડક્ટ આપણને રૂપાંતરિત. આપણી પાસે આ પહેલો જે ભાગ હતો જે સફેદ તે ઉદ્દીપકનો છે જે વપરાયા વગર પાછો રહે છે. હવે અહીંયા આપણે ઉષ્માક્ષેપક અને શોષકનો જો કોન્સેપ્ટ લઈએ તો આપણને એટલી ખબર પડે કે પ્રક્રિયક વગર અને એટલે કે ઉદ્દીપક વગર અને ઉદ્દીપકની સાથે પ્રક્રિયા જો આપણે કરીએ છીએ તો આ ઈએ એટલે કે સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી તે બી જે સેકન્ડ વાળી છે તે ઓછી છે અને પહેલાની વધારે છે. એનો મતલબ એવો થાય કે આપણે જ્યારે આ પ્રક્રિયકોની સાથે આપણે જ્યારે લઈએ છીએ એટલે કે ઉદ્દીપક વગર આપણે પ્રક્રિયા કરીએ છીએ તો તેને મધ્યવર્તી નીપજ બનાવવા માટે બહુ જ ઉર્જા જોઈએ, જ્યારે ઉદ્દીપકની સાથે તેની જે ઉર્જા છે તેમાં બહુ જ ઘટાડો આપણને જોવા મળવાનો છે. બંને પ્રક્રિયાઓ આપણને ખબર છે કે આ આધારે એટલે કે આલેખના આધારે આપણે સમજી શકીએ છીએ કે અહીંયા આ મૂલ્ય આપણને ઋણ મળશે અને તેથી એ આપણી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ થવાનું છે. એટલે કે જેમ જેમ આપણે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝિસ વિથ ઇન પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધતો જશે. હવે અહીંયા આપણી પાસે કયો કોન્સેપ્ટ આવશે? તો કે મારી પાસે પ્રક્રિયક એ અને બી છે અને તે ઉદ્દીપક સી સાથે જોડાશે, એટલે આ મધ્યવર્તી આપણને સંયોજન બનાવશે અને તેના પછી આપણને નીપજ મળશે. હવે જે આપણી આધુનિક થિયરી છે તે શું કહે છે? તો કે એડસોર્પ્શન થિયરી એ કોમ્બિનેશન્સ પર આધારિત છે. કોની કોમ્બિનેશન્સ? તો કે આગળની અંદર જે આપણને અધિશોષણની થિયરી હતી તે અને મધ્યવર્તી નીપજની જે થિયરી છે તેની સાથે એને ભેગું કરીએ તો એ આપણી આધુનિક થિયરી આપણને મળતી હતી. આવો કંઈક કોન્સેપ્ટ આપણી પાસે અહીંયા આપણને જોવા મળશે. એનો મતલબ એવો થાય કે જો આપણે આ પહેલામાં જોયું કે આપણી પાસે આ જે ઉદ્દીપક છે તેની ખાલી જગ્યાઓ છે તો ત્યાં આપણી પાસે એ અને બી આપણા જે પ્રક્રિયકો છે તે આવી શકે, તો હવે અહીંયા આપણને કઈ કઈ વસ્તુ થવી જોઈએ? તો કે આધુનિક થિયરીના આપણી પાસે ચાર પોઈન્ટ છે. પહેલા પોઈન્ટની અંદર શું થવું જોઈએ? ડિફ્યુઝન એટલે કે અધિશોષણ થવું જ જોઈએ. ત્યાર પછી શું થાય? તો કે પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી વચ્ચે એટલે કે બંને શું થાય? અધિશોષિત થાય અને એકબીજા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા આપણને મળવી જોઈએ. એડસોર્પ્શન ઓફ અ રિએક્ટન્ટ મોલેક્યુલ ઓન ધી સરફેસ ઓફ કેટાલિસ્ટ એટલે કે બંને એ અને બી બંને
કે ઉત્સેચક સાથે કેવા થવા જોઈએ, બંધ નિર્માણ પામવા જોઈએ. ત્રીજું શું થવું જોઈએ, તો કે એ અને બી વચ્ચે આપણને શું થવી જોઈએ, રાસાયણિક પ્રક્રિયા થઈ અને બંધ નિર્માણ આપણને મધ્યવર્તી નિપજ બનવા માટેનો બંધ નિર્માણ થવો જોઈએ. ઓકે, હવે આ જે બંધ નિર્માણ આપણને મળ્યો ત્યાર પછી ચોથું શું થવું જોઈએ, ડિસોર્પ્શન એટલે કે અપશોષણ થવું જોઈએ. એટલે કે આ જે પ્રોડક્ટ આપણને મળી તે શું થઈ જવી જોઈએ, તો કે ત્યાંથી આપણને બહાર નીકળવી જોઈએ. એટલે કે આ જે જગ્યાએ આપણી પાસે જે નિપજ બની હતી તે જગ્યા ખાલી થાય અને નવી જગ્યાએ તેઓ પાછા આવી શકે, આવો કંઈક કોન્સેપ્ટ આપણે આની અંદર વિચારી શકાય. અને પાંચમો જે પોઈન્ટ છે તેમાં શું આવશે, ડિફ્યુઝન એટલે કે પ્રસરણ થવું જોઈએ. એટલે કે અહીંયાથી છૂટા તો થઈ ગયા પણ અહીંયાથી જગ્યા ખાલી નહીં કરે તો તે આગળ કોઈ પ્રક્રિયા કરી શકે નહીં, એવો કંઈક કોન્સેપ્ટ આપણને અહીંયા આપેલો છે. તો મોડર્ન થિયરી આપણને શું કહે છે, તો કે જો થોડાક જ પ્રમાણમાં આ જે ભૂરા કલરના જે ડોટ છે ને તે આપણી પાસે MnO2 છે અને બાકીના K2O છે, એટલે કે KClO3 ને જ્યારે આપણે ગરમ કરીશું અને ઓક્સિજન મળશે ત્યારે થોડાક પ્રમાણમાં MnO2 ની હાજરીને કારણે પ્રક્રિયા શું થાય છે, ઝડપી બને છે. એટલે કે થોડાક જ પ્રમાણમાં આપણે જ્યારે નિપજ પ્રક્રિયક નાખીશું તો પ્રક્રિયાનો વેગ ઝડપથી વધારશે. હવે ડ્રોબેક શું છે, તો કે ડ્રોબેક ની અંદર પહેલો ડ્રોબેક એવો છે કે કોઈક વખત આપણી પાસે કેટાલિસ્ટ ની સાથે પ્રમોટર અને પોઈઝન્સ નો કોન્સેપ્ટ આપણને મળવાનો છે. હવે અહીંયા આપણી પાસે આવશે હિટ્રોજિનસ કેટાલિસિસ, એટલે કે વિસમાંગ ઉદ્દીપનની અંદર આપણે શું કરીએ છીએ, તો કે આપણી પાસે પહેલી જે પોઈન્ટ છે તેમાં આપણે હેબર પદ્ધતિ લીધેલી છે. હેબર પદ્ધતિની અંદર આયન ઉદ્દીપક તરીકે લીધેલો છે અને મોલિબ્ડેનમ એ આપણે સેના તરીકે લીધેલો છે, પ્રવર્ધક તરીકે. એવી જ રીતના આપણે જે વેજીટેબલ ઓઇલનો જે કોન્સેપ્ટ લીધેલો છે, એટલે કે વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતરણ માટે આપણે શું લીધેલું છે, તો કે નિકલ આપણે ઉદ્દીપક તરીકે અહીંયા લીધેલો છે. તો અહીંયા બધી કલા અલગ હોવાને કારણે આ બધા શેના ઉદાહરણ હતા, તો કે વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણ હતા. તો હવે અહીંયા ઘન ઉદ્દીપક જ્યારે આપણે લઈશું તો તેની અંદર કયા કયા વસ્તુ આવી શકે, તો કે ધાતુ આવી શકે, ધાતુ ઓક્સાઇડ આવી શકે, ધાતુના સલ્ફાઇડ આવી શકે અને માટીના કણો પણ આપણે અહીંયા લઈ શકાય કે જેની પાસે છિદ્રની સંખ્યા વધારે હોઈ શકે. તો આ બધા કેવા હશે, ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય હશે. તેની અંદર માઇક્રો ક્રિસ્ટલાઇન હશે એટલે કે બારીક નાના ભૂકા સ્વરૂપે આપણને જોવા મળશે, અથવા તો એમોર્ફસ સ્વરૂપે એટલે કે આપણને પાવડર સ્વરૂપે પણ જોવા મળી શકે. હવે ઘન ઉદ્દીપક માટે આપણી પાસે કયા મહત્વના ફીચર્સ એટલે કે એના આપણી પાસે પેરામીટર્સ હોવા જોઈએ અથવા તો એના ગુણધર્મ હોવા જોઈએ, તો કે એની પાસે બે ગુણધર્મ છે, પ્રતિક્રિયાત્મકતા અને વર્ણનાત્મક. પ્રતિક્રિયાત્મકતાને આપણે એક્ટિવિટી કહીશું, એટલે કે આપણે એવું વિચારી શકાય કે જો આપણે બે એક પ્રક્રિયા કરીએ છીએ ઉદ્દીપકની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં અને ઉદ્દીપકની ગેરહાજરીમાં, તો ઉદ્દીપકની ગેરહાજરીમાં આપણને જે ઓક્સિજન મળે છે, આપણે અહીંયા KClO3 વાળું જ લીધેલું છે, તો KClO3 માં ઉદ્દીપક આપણે જ્યારે ઓછા નાખીએ છીએ તે વખતે આપણને ઓક્સિજન ઓછું મળે છે, જ્યારે ઉદ્દીપક આપણે જ્યારે નાખીએ છીએ તો આપણને ઓછા સમયમાં વધારે પ્રમાણમાં ઓક્સિજન એટલે કે જે નિપજ મળવાની હોય તે ઓછા સમયમાં આપણને પ્રાપ્ત થાય છે. એવી જ રીતના હાઇડ્રોજન અને ઓક્સિજનને આપણે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં પણ પ્રક્રિયા કરી અને વોટર બનાવી શકાય એટલે કે પાણી બનાવી શકાય, પણ જો આપણે ઉદ્દીપક નથી લેતા તો આપણને પ્રક્રિયા મળતી નથી. એનો મતલબ એવો થાય કે ઉદ્દીપકની હાજરીના લીધે પ્રક્રિયા થાય તો તેને એની સક્રિયતા કહેવામાં આવે, અને જો પ્રક્રિયા ન થાય તો એને નિષ્ક્રિયતા કહેવામાં આવે. એટલે અહીંયા પ્લેટિનમ એ આપણને સક્રિયતા માટેનો કોન્સેપ્ટ આપણને આપે, જે આપણને એક્ટિવિટી બતાવે છે. અહીંયા બીજો જે પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે તે એ પણ છે કે આપણને જ્યારે પણ પાણી બનાવવું હોય તો પ્લેટિનમની જગ્યાએ કોઈ પણ ઉદ્દીપક તમે બીજો વાપરી શકો, યોગ્ય ઉદ્દીપક, તો પણ આપણને શું મળશે, તો કે પ્રક્રિયા થવાની છે. એટલે કે જ્યારે થોડામાં થોડીમાં પ્રક્રિયા થાય તો તેને આપણે સક્રિયતા તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આવશે વર્ણનાત્મકતા. તો વર્ણનાત્મકતાની અંદર આપણે કયા કોન્સેપ્ટને લઈશું, તો અહીંયા આપણી પાસે જે કોન્સેપ્ટ છે તેની અંદર તો અહીંયા આપણી પાસે આ જે છે તે આપણી પાસે સંપર્ક સપાટી છે, એટલે કે આપણો જે અધિશોષક છે અથવા તો આપણે એવું કહીએ કે ઉદ્દીપક છે, ઉદ્દીપકની આ સપાટી છે. સપાટી પર આપણી પાસે આ પ્રક્રિયક એક અને પ્રક્રિયક બી ના આપણને શું મળવાના છે, તો કે પ્રક્રિયક એ આપણી પાસે અહીંયા આવશે
તેની અંદર આંતર પ્રક્રિયા થઈ તેઓ શું બનાવશે તો કે અહીંયા બંધનું નિર્માણ કરશે આ વાન્ડરવાલ્સ બંધ હશે એવી જ રીતના બીજો પ્રક્રિયક આવશે તે તેની સાથે કાં તો બંધ બનાવે બી ખરો અથવા ન પણ બનાવે તો એવી જ રીતના આપણે જ્યારે વિચારીએ છીએ તો આપણને જે આવર્ત કોષ્ટક છે તેની અંદર સમૂહ 7 થી લઈ એટલે કે 5 થી 11 સુધીના જે સમૂહો છે તે ઉદ્દીપક તરીકે આપણે વાપરીએ છીએ અને એમાં પણ 7 8 અને 9 તે નિષ્ક્રિય હોવાને કારણે અને સંપર્ક સપાટી વધારે હોવાને કારણે તેઓ તેને તરીકે તો કે પ્રક્રિયક અરે સોરી ઉદ્દીપક તરીકે વપરાય છે તો અહીંયા ટંગસ્ટન અને સિલ્વરનું ઉદાહરણ આપણે અહીંયા લઈએ તો ટંગસ્ટન એ આપણને ઉદ્દીપક તરીકે કાર્ય કરશે પરંતુ સિલ્વર એ ઉદ્દીપક તરીકે કાર્ય કરવાનું નથી એવી જ રીતના નિકલ એ આપણને ઉદ્દીપક તરીકે કાર્ય કરતું હશે તેવું આપણને અહીં જોવા મળવાનું છે કમ્પ્લીટ તો આવી રીતના આપણે અહીંયા પ્રતિક્રિયાત્મકતાના કોન્સેપ્ટને આપણે અહીંયા વિચારી શકવાના છે અને અહીંયા આ રીતના વર્કઆઉટ કરવાના છે એક મિનિટ ચાલુ રાખજો અર્જનીને ફોન કરો કે શું પ્રોબ્લેમ છે મારી પાસે અત્યારે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન નું મિશ્રણ એટલે કે સિન્થેટિક ગેસ છે એટલે કે જળવાયુ મારી પાસે છે હવે હું જો કોપર ઉદ્દીપક હું લઈશ તો કોપર ઉદ્દીપક લેવાને કારણે મને અહીંયા શું મળશે તો કે આલ્ડિહાઇડ નું નિર્માણ થશે જો હું અહીંયા નિકલ ઉદ્દીપક લઈશ તો અહીંયા સોરી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન એ સીયુ સાથે પ્રક્રિયા કરી અને HCHO બનાવશે એટલે કે આલ્ડિહાઇડ બનાવશે એવી જ રીતના જો આપણે એવું વિચારીએ કે અહીંયા આપણે COH2 અને CU થી આપણને શું મળ્યો આલ્ડિહાઇડ મળ્યો એવી જ રીતના આપણે જ્યારે અહીંયા આગળ વધીએ છીએ તો આપણને એવી ખબર પડે કે COH2 ની પ્રક્રિયા જ્યારે CU ની સાથે ZNO/CR2O3 આપણે લઈશું તો આપણને આલ્કોહોલ મળશે એટલે કે આલ્ડિહાઇડ ની જગ્યાએ અહીંયા આલ્કોહોલ મળશે એટલે કે એકલો કોપર લઈશું તો આપણને આલ્ડિહાઇડ મળશે જ્યારે ઝિંક ઓક્સાઇડ ની હાજરીમાં લઈશું તો આપણને આલ્કોહોલ મળશે એવી જ રીતના જો આપણે નિકલ લઈશું તો આપણને શું મળશે અહીંયા હાઇડ્રોકાર્બન આપણને મળવાનું છે એનો મતલબ એવો થયો કે આપણે જો ઉદ્દીપકને આપણે ફેરવીશું તો આપણને શું મળવાનું છે તો કે આપણી નિપજ કંઈક અલગ મળવાની છે આવી જ વસ્તુ તમારે ઓર્ગેનિકની અંદર પણ ધ્યાનમાં રાખવાનું છે જો તમારો ઉદ્દીપક બદલાશે તો તમને નિપજ બદલાઈ જવાની છે આ તેની શું કહેવાય તો કે વર્ણાત્મકતા તરીકે આપણે એને ઓળખીશું ક્લિયર ઓકે તો એવી જ રીતના હવે આપણે જો અહીંયા ઝિંક એકલો લઈશું અથવા તો CR2O3 લઈશું અથવા તો નિકલ એકલું લઈશું તો પ્રક્રિયા નહીં મળે પણ યોગ્ય ઉદ્દીપક એટલે કે કોપર લઈશું તો અહીંયા આપણે પ્રક્રિયા થઈ અને આપણને શું મળશે HCHO આપણને પ્રાપ્ત થવાનું છે કારણ કે આપણે ટાર્ગેટ કરતા હતા આલ્ડિહાઇડ તો આ એક આપણને કોન્સેપ્ટ થઈ જાય શેનો તો કે વર્ણાત્મકતાનો કોન્સેપ્ટ છે સક્રિયતાનો કોન્સેપ્ટ શું કહેવાય તો કે સક્રિયતા એની જાતે જ થતી હોય એટલે કે કોઈની પણ સાથે પ્રક્રિયા આપે સિલેક્ટિવિટી એટલે કે વર્ણાત્મકતા કોને કહેવામાં આવે તો કે સ્પેસિફિક નિપજ માટે આપણે જ્યારે પ્રક્રિયા કરતા હોય તો એનો કોન્સેપ્ટ આવે હવે આકાર વર્ણાત્મક ઉદ્દીપનની વાત કરવામાં આવે તો તેમાં એ કોના પર આધારિત હોય તો કે જેનો આકાર છે તેમ એના જે પોલાણ છે તેમ અને એન જે પ્રક્રિયકનું જે કદ છે તેની પર આધાર આપણે રાખતા હોઈએ છીએ આપણી પાસે આ જે સ્ટ્રક્ચર છે તે શેનું છે તો કે ઝિઓલાઇટનું છે ઝિઓલાઇટને આપણે 11મા ધોરણમાં શેમાં ભણીને આવેલા છે તો કે પાણીવાળા ચેપ્ટરની અંદર એટલે કે હાઇડ્રોજન વાળા ચેપ્ટરની અંદર આપણે ભણીને આવેલા છે તો અહીંયા માઇક્રોપોરસ ક્રિસ્ટલાઇન સોલિડ છે માઇક્રોપોરસનો મતલબ શું થશે તો કે જેની અંદર ઝીણા ઝીણા છિદ્ર હશે તેને માઇક્રોપોરસ કહેવામાં આવે ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિક આપણને મળશે તો એની અંદર આપણને શું જોવા મળશે તો કે એની અંદર આપણને જોવા મળશે કે એનું જે સિલિકેટનું જે આપણી પાસે સ્ટ્રક્ચર છે દીકરાઓ આ જે એનું સૂત્ર છે તેને તમારે નોંધવાનું છે તમારી ચોપડીમાં સૂત્રને નોંધી રાખો તમને આ ચોપડીમાં સૂત્ર આપેલું નથી તમને એટલું જ કીધેલું છે કે ઝિઓલાઇટ એ એલ્યુમિનો સિલિકેટ તરીકે વર્તે છે અને એનું સૂત્ર છે MXN AlO2X SiO2Y અને .ZH2O
એટલે કે પાણીમય એલ્યુમિનો સિલિકેટ્સ એટલે કે હાઇડ્રેટેડ એલ્યુમિનો સિલિકેટ્સ તરીકે આપણને અહીંયા જોવા મળશે. તો આ જે સૂત્ર છે તેને આપણે થોડુંક યાદ રાખીશું અને તેના આધારે હવે આપણે આગળના કોન્સેપ્ટને વધીશું. તો હવે અહીંયા આપણને શું કહે છે, તો કે ઝિયોલાઇટને આપણે એન તરીકે શું લઈ શકાય, તો કે કોઈ પણ ધનભારિત અથવા તો આપણે ધનભારિત ચાર્જ તરીકે આપણે અહીંયા લઈ શકવાના છે. તો કે ધનભારિત આપણી પાસે જે આયનો છે તેની અંદર આપણે સોડિયમ પ્લસ, કે પ્લસ અને સીએ ટુ પ્લસ લઈ શકાય ખબર આપણે. અને કઠિન પાણીને નરમ બનાવવા માટે પણ આપણે આ સિલિકેટ્સ એટલે કે ઝિયોલાઇટનો આપણે ઉપયોગ કરેલો હતો, જેનો આકાર આપણે એવું વિચાર્યું હતું કે મધપુડા જેવો હશે, જેની અંદર ષષ્ઠકોણ રચના હશે, તેની અંદર ખાડા પડેલા હશે, એવું કંઈક આપણે વિચારતા હતા. તો આ જે કઠિન પાણીનો જે સીએ ટુ પ્લસ છે તે અંદર આવી જશે અને જે એલ્યુમિનો સિલિકેટ્સમાં જે આપણે એમ તરીકે એટલે કે અહીંયા જે એન લીધેલો છે તે સોડિયમ પોટેશિયમ આપણે લઈએ તો એનાથી આપણને શું મળશે, વિસ્થાપનની પ્રક્રિયા થઈ અને આગળ આપણને આ કંઈક બતાવવાના. તો આવી જ રીતના આપણે શું કહી શકાય, તો કે અહીંયા ઝેડ જે છે તે આપણને પાણીના કેટલા અણુઓ એની સાથે જોડાયેલા છે તેનો કોન્સેપ્ટ આપણને આપશે. હવે એનો આકારની જો વાત કરવામાં આવે તો આપણી પાસે આ જે ભૂરા કણો છે તે ઓક્સિજનના છે, જે આપણી પાસે આ જે વ્હાઇટ કલરના છે તે એલ્યુમિનિયમ છે અને આ જે છે તે આપણી પાસે સિલિકોન છે. એટલે કે આપણી પાસે એની રચના કેવી થાય, તો કે કેટાયન અને વોટર મોલેક્યુલ આની અંદર છે એવું આપણને મળે. ઓક્સિજન સિલ્ફર આવો કંઈક કોન્સેપ્ટ આપણને અહીં મળવાનો છે. હવે આ જે ગંદુ પાણી છે તેની અંદર આપણે શું કરીશું, તો કે આ જે ગંદુ પાણી છે તેની અંદર આપણે ઝિયોલાઇટ નાખવાનો પ્રયત્ન કરીશું. તો ઝિયોલાઇટ નાખીશું તો આ પાણી શું થઈ જશે, તો કે એકદમ શુદ્ધ પાણી આપણને મળવાનું છે. આવો કંઈક કોન્સેપ્ટ આપણને આની અંદર સમજાવશે. તો આપણી પાસે આ જે ઝિયોલાઇટ વાળું પાત્ર છે તેની અંદર આપણે વેક્યુમાઇઝ કરી શકાય તેવો કોન્સેપ્ટ આપણે લીધેલો છે. હવે આ જે ઝિયોલાઇટ છે તેની અંદર આપણી પાસે જે વેક્યુમ કરેલા છે એટલે આ જગ્યા ખાલી થઈ ગઈ. હવે આ જગ્યા ખાલી થઈ જવાને કારણે જેવું આપણે અંદર ગંદુ પાણી નાખીશું તો એ શું કરશે, તો કે ઝિયોલાઇટના આ જે સક્રિયકૃત કરેલો ઝિયોલાઇટ કહેવામાં આવે, કારણ કે તેનું જે જગ્યા છે તે ખાલી છે એટલે તે સોડિયમ પોટેશિયમ અથવા તો કેલ્શિયમને ત્યાં પોતાની અંદર લઈ શકશે અને આવી રીતના એ સંકીર્ણ બનાવવાનું નિર્માણ કરશે અને સંકીર્ણ બનાવી અને તે શું કરશે, તેને દૂર કરવાની કામગીરી અહીંયા આપણને કરવાનો છે. તો આવી કંઈક વસ્તુ આપણને અહીંયા સુધીના કોન્સેપ્ટની અંદર સમજાવેલી છે. તો આ આપણી પાસે ઝિયોલાઇટનો કોન્સેપ્ટ છે. હવે આપણે શું કરીશું, તો કે હવે આપણે આપણી ચોપડીની અંદર જે પોઈન્ટ આપણને આપેલો છે તે પોઈન્ટ પર આપણે ચર્ચા કરીશું. અગેઇન હું એક વખત બધાને જે ભાગ આપણે ડિસ્કશન્સમાં લીધેલો હતો તે પ્રમાણે આપણે કંઈક ગઈકાલના કોન્સેપ્ટની અંદર આપણે એવું જોયું હતું કે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થાય, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોના અણુઓનું ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ થાય, મધ્યવર્તી સંયોજનોના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું, ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થવું અને તેને પરિણામે સપાટી ફરીથી પ્રાપ્ય થવી, પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટી પરથી દૂર થવું એટલે કે પ્રસરણ થવું આપણે આખે આખા વિડીયોની અંદર જોયું છે. તો વિડીયોની અંદર આપણે શું જોયું હતું, તો કે પહેલામાં પહેલું તો આપણી પાસે ઉદ્દીપકની સપાટી હતી. આ ઉદ્દીપકની સપાટી પર આપણે શું કરેલું હતું, તો કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક એ અને બીના અણુઓ એની પર પ્રસરિત થઈ ગયા, ત્યાં જોડાઈ ગયા, ત્યાર પછી એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે કે મધ્યવર્તી નિપજ બની, એ નિપજે પોતાની જગ્યાને છોડી દીધી એટલે કે ત્યાં જે આપણો જે ઉદ્દીપક હતો ત્યાં નવા અણુઓ જોડાઈ શકે તેવી વ્યવસ્થા થઈ અને ત્યાર પછી જે નિપજનો જે જથ્થો થયો હતો તેનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ આપણને જોવા મળ્યું. આવો કંઈક કોન્સેપ્ટ આપણે શું કરી ગયા છે, તો કે ચર્ચામાં ગઈકાલ સુધીના કોન્સેપ્ટમાં લઈ ગયા છે અને આ બધું કરવાથી પણ આપણને જે ઉદ્દીપક છે તેના રાસાયણિક બંધારણ કે તેના જે ગુણધર્મ છે એટલે કે તેનું જે દળ છે તેની અંદર કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તો આવી કંઈક વસ્તુ આપણે જોઈ ગયા હતા. સાથે આપણે ઘન ઉદ્દીપનની ખાસિયતોની અત્યારે જે વિડીયોમાં ચર્ચા કરી તે પ્રમાણે આપણને શું જોવા મળ્યું, તો કે આપણને એવી કંઈક વસ્તુ અહીંયા ખબર પડી કે સક્રિયતા કોને કહેવામાં આવે, તો કે સક્રિયતા માટે ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. એટલે કે રાસાયણિક અધિશોષણ જેટલું વધારે હશે તેટલું આપણને શું જોવા મળશે, તો કે સક્રિયતા વધારે જોવા મળશે. પણ
પણ હવે અહીંયા શું ધ્યાન પર રાખવાનું છે તો કે પ્રક્રિયક અને ઉદ્દીપકો પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ જેથી તે સક્રિય બને અને એટલી બધી પણ પ્રબળતા ન હોવી જોઈએ કે જેથી તેઓ ગતિશીલ રહે જ નહીં અને જો આપણે બીજા પ્રક્રિયક એટલે કે ઉદ્દીપકની જો વાત કરવામાં આવે તો આપણને શું મળશે તો કે ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા રહેતી નથી હવે આપણને હાઇડ્રોજિનેશન્સમાં જે આપણે જે પીરિયોડિક ટેબલનો જે પેલો આપણે ફોટો જોયો તો વિડીયોની અંદર તેની અંદર આપણને કીધેલું છે કે હાઇડ્રોજિનેશન્સ પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા આપણને ક્યાંથી ક્યાં જોવા મળે તો કે સમૂહ 5 થી લઈ અને 11 સુધી જોવા મળે અને મહત્તમ સક્રિયતા આપણને ક્યાં જોવા મળે તો કે સમૂહ 7 થી 9 માં આપણને જોવા મળે એટલે કે આપણે એવું વિચાર્યું હતું કે સિલ્વર એ આપણને સારા ઉદ્દીપક તરીકે કાર્ય કરતું નથી પણ ટંગસ્ટન અથવા તો આપણી પાસે પ્લેટિનમ નિકલ જે આપણને સારા ઉદ્દીપક તરીકે કાર્ય કરતા હોય એવું આપણને જાણવા મળે છે વર્ણનાત્મકતામાં પણ આપણે જોયું તે પ્રમાણે મેં ગઈકાલે પણ તમને કહ્યું હતું કે અહીંયા તમારે આ જે ત્રણ નિપજો છે તેને સરસ મજાની ધ્યાન પર રાખવાની છે કે પ્રક્રિયક આપણી પાસે સેમ છે છતાં નિકલ ઉદ્દીપક લઈએ તો આપણને મિથેન મળશે એકલું કોપર લઈશું તો આલ્ડિહાઇડ મળશે અને કોપરની સાથે ઝેડએનઓ અને સીઆર2ઓ3 લઈશું તો આપણને આલ્કોહોલ મળશે જે આપણને શું બતાવે છે તો કે તે આપણને વર્ણનાત્મકતા આપણને બતાવે છે હવે એવી જ રીતના આપણી પાસે જે કોન્સેપ્ટ આવશે તે કયો આવશે તો કે ઝિઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપનનો કોન્સેપ્ટ તો અહીંયા આપણે જે અત્યારે જે વિડીયોની અંદર જોયું તે પ્રમાણે આપણને શું ખબર પડે તો કે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના પ્રક્રિયક અને નિપજના અણુઓની કદ પર આધારિત આપણને જોવા મળે છે અને આપણે શું કહી શકાય તો કે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે આપણે ઓળખી શકાય હવે ઝિઓલાઇટની જો વાત કરવામાં આવે તો સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે કેમ તો કે તેમની રચના મધપુડા જેવી છે અને તે એલ્યુમિનો સિલિકેટ્સના સૂક્ષ્મ છિદ્રો છે જેને આપણે ત્રિપરમાણીય જાળીદાર રચના હોવાથી આપણે એને શું કરી શકાય તો કે તેને આપણે આવો કંઈક કોન્સેપ્ટથી આપણે લઈ શકાય ALOSIના માળખા સ્વરૂપે આપણે એને લઈ શકાય અને કેટલાક સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થાય છે એવું આપણને ખબર પડે ઝિઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ ઉપરાંત કદ અને આકાર ઉપરાંત ઝિઓલાઇટ છિદ્રો અને પોલાણ પર આધારિત આપણને જોવા મળતા હોય છે તે કુદરતમાં મળી આવે તેમજ ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે સંશ્લેષિત સ્વરૂપ પણ આપણને આપે છે એવી જ રીતના આપણને શું મળશે તો કે ઝિઓલાઇટના વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ તો કે પેટ્રો રસાયણની અંદર આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો પેટ્રો રસાયણની અંદર આપણે શું કરીએ છીએ તો કે અહીંયા આપણે જે ભણી ગયેલા છે તેને આપણે યાદ રાખવાનું છે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બનના વિભંજન અને સાથે સમઘટીકરણ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સૌથી સારામાં સારા ઝિઓલાઇટ તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે ZSN5નો ઉપયોગ કરીએ છીએ જે આલ્કોહોલનું નિર્જલીકરણ કરી અને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવે અને તે સીધે સીધું શેમાં રૂપાંતર કરે છે તો કે ગેસોલિનમાં રૂપાંતરણ કરતા હોય છે હવે આપણે આજના નવા ટોપિક એટલે કે ઉત્સેચક ઉદ્દીપન તરફ આપણે આગળ વધીશું તો ઉત્સેચક ઉદ્દીપનની જો વાત કરવામાં આવે તો ઉત્સેચક અને ઉદ્દીપન અહીંયા બે શબ્દ છે ઉત્સેચક એટલે કે જે જૈવિક ભાગ છે તે અને ઉદ્દીપન એટલે કે પ્રક્રિયાનો વેગ જે વધારે છે તે તો અહીંયા આપણે જે અત્યાર સુધી જે ઉત્સેચક જે ઉદ્દીપક વિશે ભણી ગયેલા હતા તે નિર્જીવ વસ્તુ માટે હતું હવે ઉત્સેચક માટે જે ભણીશું તે શેના માટે આવશે તો કે જે સજીવ વસ્તુ માટે હશે તેના માટે આપણે જોવાનું છે તો અહીંયા આપણે શું વિચારીશું ઉત્સેચકો એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે જે સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે ખરેખર તો તેઓ ઊંચા આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે અને પાણીમાં કલિલમય દ્રાવણની રચના કરે છે આવું કંઈક કોન્સેપ્ટ આપણને મળવા મળે છે તે ઘણા અસરકારક ઉદ્દીપકો તરીકે આપણને જોવા મળે છે અને ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરતા હોય તેવું આપણને જોવા મળે છે ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલ છે દાખલા તરીકે પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી ઘણી પ્રક્રિયાઓ કે જે જીવન પ્રક્રમને જાળવી રાખે છે અને તે બધી જ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે અને આમ ઉત્સેચકો એ જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે ઓળખાય છે આ પરિઘટનાના આપણે શું કહીશું પરિઘટનાને જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે આપણે ઓળખવાનું
એટલે હવે અહીંયા શું કરી શકાશે તો કે અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર કોની વાત કરતા હતા તો કે આપણે નિર્જીવ વસ્તુની વાત કરતા હતા હવે આપણે કોની વાત કરીશું તો કે સજીવ વસ્તુ દ્વારા એટલે કે આપણે ચોક્કસ સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા કેવી રીતના ઉદ્દીપન થાય છે તેની આપણે ચર્ચા કરવાના છે તો ઘણા ઉત્સેચકો જીવિત કોષમાંથી અથવા તો શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મળે છે તેમ છતાં પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળામાં 1969 થયું અને નીચે ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણ આપણને આપેલા છે તો પહેલું ઉદાહરણ આપણે કયું લઈશું તો કે પહેલા ઉદાહરણની અંદર આપણે અહીંયા ટાર્ગેટ કરીશું ખાંડનું વ્યુત્ક્રમણ પછી ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન અને માલ્ટોઝનું સુક્રોઝમાં પરિવર્તન એટલે કે ગ્લુકોઝમાં પરિવર્તન તો આ જે ચાર આપણી પાસે કોન્સેપ્ટ છે તેની અંદર આપણે શું મુખ્યત્વે યાદ રાખીશું તો કે આપણે મુખ્યત્વે તેના જે ઉત્સેચકના નામ છે તે આપણે યાદ રાખીશું જેવી રીતના આપણને ખબર હતી કે એક ઉદ્દીપક એક જ કાર્ય કરે તેવી રીતના એક ઉત્સેચક એ સ્પેસિફિક એક જ કાર્ય કરશે એટલે કે ઇન્વર્ટેઝ ઉત્સેચક એ ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરે છે એટલે કે ખાંડનું જ્યારે જળ વિભાજન કરવાનું હોય તો ઇન્વર્ટેઝ ઉત્સેચકની આપણે ઉપયોગ કરીશું તે શું કરશે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપશે તેવી જ રીતના જો મારી પાસે ગ્લુકોઝ હશે અને એમાંથી મારે ઇથાઇલ આલ્કોહોલ લેવું હશે તો મારે કયો ઉદ્દીપક લેવો પડશે તો કે ઝાઇમેસ ઉદ્દીપકનો મારે ઉપયોગ કરવો પડશે તો તે વખતે હું ઇન્વર્ટેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીશ તો તે મને કાર્ય કરવાનું નથી એવી જ રીતના સ્ટાર્ચ કે જે ગ્લુકોઝનું પોલિમર છે તેની અંદર પણ આપણે ઝાઇમેઝ ઉત્સેચકનો ઉપયોગ નહીં કરી શકીએ પણ એના માટે આપણે શું લેવો પડશે તો કે ડાયસ્ટેઝ નામનો ઉત્સેચક લઈશું તો તે આપણને શેમાં રૂપાંતરણ આપશે તો કે માલ્ટેઝની અંદર રૂપાંતરણ આપણને આપવાનું છે હવે માલ્ટોઝનું ગ્લુકોઝમાં જે રૂપાંતરણ આપણે કરીએ છીએ તેમાં આપણે શું કરીશું તો કે માલ્ટેઝનું જ્યારે આપણે માલ્ટેઝનું જ્યારે જળ વિભાજન કરીશું અથવા તો જ્યારે એનું વિઘટન કરીશું તે વખતે માલ્ટેઝ ઉત્સેપક લઈશું તેનાથી આપણને ગ્લુકોઝ પ્રાપ્ત થશે યુરિયામાંથી આપણે જ્યારે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ લેવો હશે તો તે આપણને શું આપશે તો તે વખતે યુરિયેઝ એન્ઝાઇમનો આપણે ઉપયોગ કરવો પડશે એવી જ રીતના હોજરીમાં જે પેપ્સિન ઉદ્દીપક છે તે શું કરશે પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરશે જ્યારે આંતરડાની અંદર પેનક્રિએટિક ટ્રિપ્સિન એ શું કરશે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ અથવા તો જળ વિભાજન કરવાનું છે એટલે તમારે આ જે પોઈન્ટ નંબર ચાર છે તેને મસ્ત મજાનો યાદ રાખીને રાખવાનો છે આ તમારે ભૂલવાનો નથી એટલે કે પેપ્સિન શું કરશે પ્રોટીનનું પેપ્ટાઇડમાં પેનક્રિએટિક ટ્રિપ્સિન શું કરશે તો કે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરશે હવે દૂધનું દહીંમાં રૂપાંતરણ એના માટે આપણી પાસે કયો ભાગ છે તો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ તે ઉત્સેચકીય પ્રક્રિયા છે જેમાં આપણે લેક્ટોબેસિલસ ઉત્સેચક વડે આપણે પ્રક્રિયા કરીએ છીએ જેને આપણે યીસ્ટ તરીકે પણ રૂપાંતરણ અથવા તો યીસ્ટ તરીકે પણ ધ્યાન પર રાખતા હોઈએ છીએ હવે આ જે થિયોરિટિકલ પાર્ટ છે તેને પાછળ તમારા બુકની અંદર એટલે કે નેક્સ્ટ પેજ પર એક ટેબલ સ્વરૂપે આપેલો છે એટલે હવે આપણે શું કરીશું તો કે ટેબલને જ યાદ રાખી લેવાના છે તો ટેબલની અંદર આપણને શું ખબર પડશે તો કે ઇન્વર્ટેઝ ઉત્સેચક હશે એ યીસ્ટમાંથી મળશે અને તે આપણને શું કરશે તો કે સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ ઝાઇમેઝ જે છે ઉત્સેચક તે ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ એવી જ રીતના જે આપણી પાસે ડાયસ્ટેઝ છે એટલે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે તો ઇન્વર્ટેઝ એ સુક્રોઝ માટે કામનું છે ઝાઇમેઝ છે તે ગ્લુકોઝ માટે કામનું છે ડાયસ્ટેઝ જે છે તે સ્ટાર્ચ માટે કામનું છે માલ્ટેઝ તે માલ્ટોઝ માટે યુરિયેઝ એ યુરિયા માટે અને પેપ્સિન જે હોજરીમાં મળે તે પ્રોટીનના એમિનો એસિડ્સમાં રૂપાંતરણ માટે ઉપયોગી છે આવા પોઈન્ટને તમારે યાદ રાખવા પડે અને બાજુમાં જે આની અંદર નથી લીધા ટેબલની અંદર અને ઉપર આપણને આપેલા છે તેને તમારે એટલે કે દૂધનું દહીંમાં રૂપાંતરણ સાથે આપણને જે અહીંયા એકલું પેપ્સિનનું આપેલું છે જે એમિનો એસિડમાં રૂપાંતરણ કરે પરંતુ જે પ્રોટીઝની અંદર જે પેપ્ટાઇડ્સની અંદર જે રૂપાંતરણ કરે તેનું પણ તમારે અહીંયા તમારે ટેબલની અંદર એક નોંધ લખી રાખવી જોઈએ ઓકે હવે આગળના પોઈન્ટ પર આપણે જ્યારે વધીએ ત્યારે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ દીકરાઓ આ 2 માર્ક્સના સવાલ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણને થઈ જાય 2 માર્ક્સ માટે યાદ રાખજો દીકરાઓ 2 માર્ક્સનો અહીંયા સવાલ થઈ જશે આના અંદરથી તમને એમસીક્યુ પણ આવી શકે તો ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓમાં પહેલા પોઈન્ટમાં આપણને શું કીધેલું છે તેમ તો કે ઉત્સેચક ઉદ્દીપનની કાર્યક્ષમતા કેવી છે અદ્વિતીય છે
ઉચ્ચ માત્રામાં તે કેવા જોવા મળશે, વિશિષ્ટ મળશે, અને તેઓ નીચેની લાક્ષણિકતાઓ આપણને દર્શાવશે. પહેલામાં પહેલું તેઓ કેવા છે? તો કે પહેલામાં પહેલા તેઓ વિશિષ્ટ કાર્યક્ષમ છે. એનો મતલબ એવો થાય કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10,00,000 અણુઓને પ્રતિ મિનિટ નીપજમાં રૂપાંતરિત કરી શકે છે. એટલે કે ઉત્સેચકનો એક અણુ 10,00,000 પ્રક્રિયકને પ્રતિ મિનિટ નીપજમાં રૂપાંતરણ કરશે. પછી એનો વિશિષ્ટ સ્વભાવ છે, એટલે કે પ્રકૃતિ છે. દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે, એટલે કે એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતા વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, સોરી વધુ ઉદ્દીપિત કરી શકતો નથી. અહીંયા આ પોઈન્ટને થોડુંક આપણે અન્ડરલાઈન કરીને રાખીશું કે દરેક ઉત્સેચક એક કરતા વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. દાખલા તરીકે યુરિયાનું જયારે આપણે જળ વિભાજન કરવાનું છે તો યુરિયસ ઉદ્દીપક જ લઈશું કે જે યુરિયાનું જળ વિભાજન કરે, અને બીજો કોઈ એમાઇડનું આપણને ઉદ્દીપન કરતો હોય એવું લાગતું નથી. પછી આપણી પાસે આવશે અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિયતા, એટલે કે તાપમાન. તો અહીંયા તાપમાન આપણને શું વિચારીએ? તો કે ઉત્સેચક પ્રક્રિયાનો વેગ અમુક તાપમાને, અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને, અને જે તાપમાનને અનુકૂળતમ તાપમાન તરીકે ઓળખાય. અનુકૂળતમ તાપમાનથી ઊંચા કે નીચા તાપમાને ઉત્સેચક સક્રિયતા ઘટે છે, એટલે કે ઉત્સેચકની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. દાખલા તરીકે અનુકૂળતમ તાપમાનની જો વાત કરવામાં આવે તો સક્રિયતા માટે 298 થી 310 કેલ્વિન. હવે જો અહીંયા આપણે એને ફેરવીએ તો આપણને અહીંયા કેટલું મળશે આન્સર? તો કે 25 ડિગ્રી સેલ્સિયસ થી આપણને 37 ડિગ્રી સેલ્સિયસ નો કોન્સેપ્ટ અહીંયા આપણને મળવાનો છે. એટલે કે 298 થી 310 કેલ્વિનના તાપમાને માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન એટલે કે 37.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય, તેથી તે ઉદ્દીપનની પ્રક્રિયાઓ માટે યોગ્ય રહે છે. આ પોઈન્ટને આપણે એટલા માટે યાદ રાખીશું કે જ્યારે આપણને તાવ આવે છે તે વખતે તાપમાન આપણું 37.5 ડિગ્રી સેલ્સિયસ અથવા 310 થી વધી જતું હોવાને કારણે જે આપણા શરીરના જે ઉત્સેચકો છે તે મરી જશે, અને જે પાચનની પ્રક્રિયા છે તે ઘટાડી દેશે, અને માટે જ્યારે આપણને તાવ આવ્યો હોય ત્યારે આપણને ભૂખ લાગતી નથી. ઓકે, હવે આપણી પાસે નેક્સ્ટ પોઈન્ટ આવશે અનુકૂળતમ પીએચ. તો પીએચની જો વાત કરવામાં આવે તો અહીંયા આપણે શું જોઈશું? તો કે ઉદ્દીપકની પ્રક્રિયા અમુક પીએચ એટલે કે 5 થી 7ની પીએચની વચ્ચે આપણને શું જોવા મળે? તો કે મહત્તમ પ્રતિક્રિયાત્મકતા દર્શાવશે. એવી જ રીતના ઉત્સેચક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે છે, એટલે કે કેટલાક પદાર્થો કે જેને આપણે સહ ઉત્સેચક તરીકે આપણે કામ કરતા હોઈએ, એટલે કે જે ઉત્સેચકની સક્રિયતા વધારે તેવા પદાર્થોને સહ ઉત્સેચક કહેવામાં આવે, તેની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતા વધે છે. જેવી રીતના ઉદ્દીપકમાં પ્રવર્ધક હતા તેવી રીતના અહીંયા સહ ઉત્સેચક આપણને મળશે. શું નોંધવામાં આવ્યું છે? કે જ્યારે બિન પ્રોટીન નું પ્રમાણ એટલે કે વિટામિન નું અલ્પ માત્રામાં અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે હાજર હોય તો તે ઉત્સેચકીય સક્રિયતાને નોંધપાત્ર રીતે વધારે છે. એટલે વિટામિન જ્યારે આપણને આપવામાં આવે ત્યારે આપણા શરીરના ઉત્સેચકોની કાર્ય પદ્ધતિમાં વધારો કરવામાં આવે. હવે ઉત્તેજકો એટલે કે એક્ટિવેટર્સ, પેલામાં પ્રવર્ધક લીધેલા હતા એટલે કે પ્રમોટર્સ હતા, તો અહીંયા એક્ટિવેટર્સ. તો અહીંયા આયન્સ લઈશું, Na+, Mn2+, CO+2, CU2+ વગેરે જેવા ધાતવી આયનો. જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય ત્યારે ઉત્સેચકીય સક્રિયતામાં વધારો કરે, એટલે કાં તો વિટામિન આપે અથવા તો આપણને આયન્સ આપે. અમાઇલેઝ આપણને શું કરશે? તો કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે Na+ આયનની હાજરીમાં ઉદ્દીપકીય રીતે ખૂબ જ સક્રિયતા આપણને જોવા મળે છે. જેવી રીતના પહેલામાં 20 આપેલું હતું એવી રીતના આમાં નિરોધક આપેલા છે, એટલે કે 20 આપણને આપેલા છે. કેટલાક ઉત્સેચકો જે પદાર્થોની હાજરીમાં આપણને શું જોવા મળશે? પ્રક્રિયા આપણને ઘટતી મળે, એટલે કે 20 કરે એટલે કે નિરોધક, અથવા તો 20 ઉત્સેચક સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરશે અને તે ઉત્સેચકો ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડશે અથવા તો સંપૂર્ણપણે નાશ કરશે. ઘણા ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચક નિરોધક તરીકે તેમની ક્રિયા સાથે આપણને સંબંધ ધરાવે છે. આપણે આ પોઈન્ટ સાથે આજનો જે ટોપિક છે તેને આપણે અહીંયા રાખીશું. હવે આપણે શું કરીશું? તો કે આપણે થોડુંક રિવિઝન્સ કરી લઈએ. તો ઉત્સેચક માટે આપણે શું જોયું? તો કે પર્ટિક્યુલર ઉત્સેચક એ એક જ ક્રિયાને વધારશે. પછી આપણે શું વિચાર્યું? તો કે આપણે એવું કંઈક જોયું કે ઉત્સેચકો એ ખૂબ જ કેવા છે? સક્રિય છે. એનો મતલબ એવો થાય
કે આપણે જ્યારે ઉદ્દીપકની જ્યારે ઉત્સેચકની વાત કરીએ ત્યારે પર્ટિક્યુલર એક ઉત્સેચક એક જ કાર્ય કરશે. હવે એની જે લાક્ષણિકતા છે તેની અંદર આપણે શું વિચાર્યું, તો કે તેઓ પ્રતિ મિનિટ દસ લાખ અણુઓનું એક અણુ દ્વારા, એટલે કે પ્રક્રિયકના જે 1 લાખ અણુઓ છે તેને પ્રતિ મિનિટ નિપજમાં ફેરવશે. તાપમાનની જો વાત કરવામાં આવે તો 25 થી 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 થી 310 કેલ્વીને સારામાં સારું કામ કરશે. 5 થી 7 પીએચ એ સારામાં સારું કાર્યક્રમ આપણને બતાવવાના છે. એવી જ રીતના વિટામિન્સ અથવા તો આયન્સ જે હશે તે આપણને પ્રવર્ધક એટલે કે એક્ટિવેટર્સ તરીકે કામ કરશે. જ્યારે બીજા જે આપણી પાસે જેનું પ્રમાણ ઘટાડશે તેને આપણે વિષ કારક તરીકે આપણે એને આપણે લેવાના છે. તો આવું કંઈક આપણે શું કર્યું, તો કે અત્યાર સુધીનું આપણે અહીં ડિસ્કશન કર્યું. હવે આપણે